રાજ્યમાં અને સુરત શહેરની અંદર વ્યાજકરોનો ખૂબ જ ત્રાસ જોવા મળી રહ્યો છે, તેના કારણે અનેક લોકોએ આપઘાત પણ કર્યા હતા. આ બાબતને ગંભીરતાથી લેતા હવે સુરત પોલીસ દ્વારા પણ વ્યાજકરો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમાં જરૂરિયાતમંદ લોકોને ઓછા દરે વ્યાજ પર નાણાં મળી રહે તેના માટે નવ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરત પોલીસના કોમ્યુનિટી હોલમાં આજે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોન લેવા માટે લોકો હાજર રહ્યા હતા. મોટાભાગે વ્યાજખોરોને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા, તેનાથી મુક્તિ આપવા માટે નવા અભિગમ સાથે સુરત પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોકોને લોનની જરૂરિયાત છે તેઓ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અહીં જોડાયા હતા. કોમ્યુનિટી હોલ ખાતે રીતસરનો લોકોનો ધસારો જોવા મળ્યો હતો. લોન મેળામાં અલગ અલગ પ્રકારની લોન માટેનું આયોજન થયું હતું, જેમાં પર્સનલ લોન, કિસાન સાથ યોજના અંતર્ગત લોન, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના મુદ્રા લોન, એક્સપ્રેસ ક્રેડિટ, સામાજિક સહાય માટેની લોન આપવામાં આવી રહી છે. ખૂબ જ ઓછા દરથી લોન મળે જેથી કરીને દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબનું કામ આગળ વધારી શકે. વિજય પુરોહિતે જણાવ્યું હતું કે આ ખૂબ જ સારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નાના ઉદ્યોગ ધંધા માટે એક વર્ષ માટેની પણ જો લોન મળે તો ઘણી મોટી આર્થિક સહાય થઈ શકે છે. વ્યાજખોરો ખૂબ જ ઊંચા દરે વ્યાજની વસૂલાત કરતા હોય છે અને ઘણા કિસ્સામાં તો મૂળ રકમ અપાઈ ગયા બાદ પણ સતત વ્યાજ ભરતા રહેતા હોય છે. આવી પરિસ્થિતિમાં લોકોની મજબૂરીનો લાભ વ્યાજખોરો ઉઠાવતા હોય છે. સરકારે આ પ્રકારે જે મધ્યસ્થી થઈને બેંક પાસેથી લોન અપાવી છે તેનાથી ખૂબ મોટી રાહત થશે. અમે સુરત શહેર પોલીસે એક નવો અભિગમથી એક મોહિમ શરૂ કરી છે, જેમાં વ્યાજાંકવાદીઓ છે જેનાથી જે કોમન પબ્લિક પરેશાન છે એના સામે વ્યાજના કેસીસ અમે કર્યા, પાસા કરી. પણ આ લોકોને જે લોન જોઈતી હોય એની માટે શું, તો આ જે કોમન માણસો છે એ રોજ કમાતા હોય ને રોજ ખાતા હોય, એની પાસે સમય નથી હોતો કે કઈ બેંક પાસે કઈ પ્રોડક્ટ છે, કોને મળવું જઈને. તો અમે એવું કર્યું છે કે બધી બેંક સાથે અમે એક મિટિંગ કરી અને જે કોમન પબ્લિકને ઉપયોગી હોય 20,000, 50,000, 1,00,000 રૂપિયા સુધીની લોન કઈ શરતોથી મળે, કયા ડોક્યુમેન્ટ એમાં આપવાના હોય, એની માટે અમે એક મિટિંગ કરી અને એક કોમન પેમ્પલેટ બનાવ્યું કે જે આજે અમે પહેલાં જેટલા લોકો લાભાર્થીઓ આવે છે એને આપી અને એને સમજ પાડીએ છીએ કે ભાઈ તમને કયા પ્રકારની લોન જોઈએ છે. બધી બેંકોના સ્ટોલ અવેલેબલ છે, બેંકો એના બધા ડોક્યુમેન્ટ સાથે આવેલી છે, એટલે અહીંયા જ બેસીને એમના ફોર્મ ફિલઅપ થાય અને બધા ડોક્યુમેન્ટ સબમિટ કરી દે તો 2-3 દિવસની અંદર ફોર્માલિટી પૂરી કરી અને બધાને લોન મળી શકે. તો આના કારણે એક તો લોકોનો ડર દૂર થશે કે બેંક પાસે જઈશું તો નહીં મળે, તો એટલે એક તો લોન લેવું એમના માટે ઇઝી થશે. એક વખત આ પ્રોસેસમાંથી નીકળશે તો બીજી વાર વ્યાજાંકવાદી પાસે જશે નહીં અને લોન મેળવવું એમની માટે સરળ થઈ જશે.